ગળતેશ્વર તાલુકાના પંડાલ ગામે આવેલ નવીનગરી વિસ્તારમાં શેરડી નદીના પાણી ફરી વળ્યા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી સહિત વસ્તુઓને નુકસાન થવા પામી છે, તો બીજી તરફ તાલુકાના અનેક ગામના ખેતરોમાં પાણી ઘૂસવાને લીધે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજ્યમાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ખેડા જિલ્લામાં પણ વણાક બોરી ડેમ ઓવરફ્લો, શેરડી નદી ગાંડીતુર બની, જેના કારણે નીચાણવાળા વિસ્તાર તેમજ ગામોમાં શેરડી નદીના પાણી ફરી વળ્યા છે. ગળતેશ્વર તાલુકાના વાડદ, ડભાલી, સનાદર જેવા અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે, ત્યારે પડાલ ગામે આવેલ નવી નગરી વિસ્તારમાં શેરડી નદીના પાણી ફરી વળ્યા હતા અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેને લઈને ઘર વખરી સહિત વસ્તુઓને નુકસાન થયું હતું. પડાલ ગામમાં આવેલ નવી નગરી વિસ્તારમાં આશરે 70 ઘરની વસ્તી આવેલી છે, જ્યાં શેરડી નદીના પાણી ફરી વળતા તેમનું જીવન અસ્તવ્યસ્ત થયું હતું. અમુક ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકોની હાલત કફોડી બની હતી, ત્યારે તંત્ર દ્વારા આ પાણીના નિકાલ માટે નિરાકરણ કરવામાં આવે તેવી લોકોએ માંગણી કરી હતી. તો બીજી તરફ સતત 3 દિવસથી શેરડી નદીના પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા રહેવાથી પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગળતેશ્વર તાલુકાના પડાલ, રસુલપુર, ધવરાની મુવાડી, બલાઢા, વાઘરોલી જેવી શેરડી નદીના નજીકના જે ગામો આવેલા છે તે બેટમાં ફેરવાયા છે અને આ ગામડાઓમાં ડાંગર તેમજ તમાકુ જેવા ખેતીના લગભગ 200 વીઘાથી વધારે પાકને નુકસાન થવાની ભીતિ છે અને તમાકુના પાકમાં પણ ભારે નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે સરકાર દ્વારા સર્વે કરી પાકમાં જે નુકસાન ગયું છે તેનું વળતર આપવામાં આવે તેવી પણ માંગણી કરાઈ છે. અલ્પેશ સોલંકી, જેડેસ્ટીવી, ગળતેશ્વર. સલીમભાઈ રસુલભાઈ બેલીમ, ગામ પડાલનો રહેવાસી, તાલુકા ગળતેશ્વર. આજે પત્રકારના મારફતે એક તંત્રને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ પાણીનો નિકાલ થાય એવું કંઈ બંદોબસ્ત કરી આપે, કેમકે શેરડી નદીનું વધારે પડતું પાણી આવવાથી ગામમાં પાણી ઘૂસી ગયા છે અને અમુક ઘરોમાં પાણી અંદર ફરી વળ્યા છે અને ગરીબ લોકોનું ઘણું બધું નુકસાન થયું છે. પડાલ ગામમાં નવી નગરી અને આજુબાજુ લગભગ 70 ઘરની વસ્તી છે, પણ આ પાણીનો નિકાલ